એક તો માનસીને અભિનંદન કે એણે બિલકુલ સાચ અર્થમાં કાર્યક્રમને અનૌપચારિક બનાવી દીધો નહીં તો એકવાર વાર મેં કેટલાક બાળકોને મારા ઘરે બોલાવેલા અમસ્તા ગપસપ કરવા માટે અને પછી મને થયું ચાલો વાતો કરીએ તો મારો બિલકુલ મૂડ આઉટ થઈ ગયો એટલા માટે કે બાળકો એવા પ્રશ્નો પૂછતા હતા જે પત્રકાર પરિષદમાં ના પૂછાતા હોય દેશના તમારી જોડે ગપ્પા મારવાનો કાર્યક્રમ બનાવ્યો છે તમે પછી મારે ત્યાં જ લઈ ગયા આ બાળ માનસિંહ એકદમ અલગ જ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો છે સામાન્ય રીતે બધા જ લોકોને સપના આવતા હોય છે પણ મારા માટે એક મનોવૈજ્ઞાનિક પ્રશ્ન છે હું એમાંથી અપવાદ છું અને જ્યારે મને નાનો હતો ત્યારે મિત્રો કહે કે મને આવું સ્વપ્ન આવ્યું હતું પછી એમ કે જાણે સિનેમા જોતા હોય એવું દેખાતું હતું અને આપણે પણ અંદર હોય એવું દેખાતું હતું તો મારા મનમાં ખૂબ પ્રશ્નો ઉઠતા હતા કે મને કેમ આવું નથી થતું મારા શિક્ષકોનું માથું ખાઈ જતો હતો કે સાહેબ આ બધાને સપના આવે એમને બધું રાત્રે દેખાય પછી એમાં પોતે પણ દેખાય જુદા જુદા ગામમાં ગયા હોય એવું દેખાય મને કેમ નથી દેખાતો અને ખરેખર કહું છું મિત્રો કે મને એ પ્રકાર જેને રેગ્યુલર ટર્મમાં જેને સપના કહે છે રાત્રે આવનારા ઊંઘમાં આવવાના એ સૌભાગ્ય મને મળ્યું નથી એવું મને લાગે છે કોઈ કારણ હશે કદાચ મારી ખૂબ તંદુરસ્ત ઊંઘ હશે મારી તંદુરસ્ત અવસ્થા હશે એના કારણે કદાચ નહીં હોય પણ મને હજુ જવાબ જડ્યો નથી પછી મેં રસ્તો શોધ્યો કે ભાઈ રાત્રે નથી આવતા દિવસે શોધીએ આપણે એટલે મેં પછી દિવસવાળા સપના ચાલુ કર્યા અને એમાં સામાન્ય રીતે મારું મન હંમેશા મને જે સમયે જે જવાબદારી મળી હોય એમાં ડૂબેલું હોય છે એકદમ હું ટોટલી ઇન્વોલ્વ હોઉં છું કે અત્યારે અહીં બેઠો છું તો મને અત્યારે બીજું કશો જ વિચાર ના આવે તમે જ હોય મારી સામે બીજું કાંઈક એટલો બધો ભરોસો છે જ્યાં લઈ જાય ત્યાં પહોંચી જવું એટલો બધો ભરોસો છે